નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. સિદ્ધપુર તાલુકાના કાકુસી ગામમાં ચરડા પાસેથી પસાર થતી સિદ્ધપુરના તાલુકા હેલ્થ ઓફિસરની ગાડીએ અકસ્માત નડ્યો હતો, જેથી ગાડીમાં બેઠેલા મહિલા અધિકારી ઈજા થતા તેમને સારવાર માટે પહેલા કાકુસીના સરકારી દવાખાનાને અને બાદમાં સિદ્ધપુર ખાતે રિફર કરાયા હતા. આ અંગેની મળતી માહિતી મુજબ સિદ્ધપુરની તાલુકા હેલ્થ ઓફિસના અધિકારી રેખાબેન ડી નાયક તેમની કિયાગો ગાડીના ચાલક સાથે સિદ્ધપુરના વાઘરોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત માટે જતા હતા, ત્યારે તેના ચાલક ઉત્સવ કુમાર કોડ મહેસાણાવાળા ગાડી ચલાવતા હતા અને અધિકારી રેખાબેન પાછળ બેઠા હતા. તેમની ગાડી કાકોસી નજીક ચરેડા વિસ્તાર પાસે કાકોસી બાજુથી આવતા એક ટ્રેક્ટર પર ચાલક પોતાનું ટ્રેક્ટર પૂર ઝડપે હંકારીને આવતા હતા. તેના ચાલકે ટીઆગો ગાડીના ડ્રાઈવર સાઈડે ટક્કર મારતા અકસ્માત થયો હતો. આ સમય સિદ્ધપુરના સહેસા પીએચસીની ગાડી આવતા રેખાબેનને ઈજા થયેલી હોવાથી તેમને કાકોસીમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવાયા હતા, જ્યાંથી તેમને સિદ્ધપુર ખાતે ખસેડાયા હતા. આ બનાવ અંગે ગાડીના ચાલક ઉત્સવ કુમારે કાકોસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત પાટણ.